હવે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખોડલધામ સંકુલની જમીનના અધિગ્રહણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિ. આપણા સંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચના કન્વીનરો, ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કન્વીનર વડોદરા શહેર અને જિલ્લાના નવનિયુક્ત કન્વીનરને તથા મધ્ય ગુજરાત ઝોન કન્વીનરનું ખેસ પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટમાં નવનિયુક્ત ટ્રસ્ટીઓનું પણ આ પ્રસંગે ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અલગ અલગ લીવવા પાટીદાર સમાજના પ્રમુખ આગેવાનો દ્વારા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈનું પણ ફૂલહાર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અન્ય કોઈ સમાજે સંસ્થા માટે જમીન ખરીદી નથી, લીવવા પાટીદાર સમાજે તેની પહેલ કરી છે, જે એક ગર્વની વાત છે. ખોડલધામ એ સંસ્થા નથી પણ એક ટ્રસ્ટ છે, એક વિચાર છે, તેમ તેમણે જણાવ્યું હતું. ખોડલધામ સમાજના દરેક ભાઈને ખુલ્લો મૂકવા માંગે છે. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત ખોડલધામ સંકુલની જવાબદારી સંભાળતા દરેક કાર્યકરને તેમની જવાબદારી નિભાવવા આહવાન કર્યું હતું અને તે પોતાની જવાબદારી છે તેમ સમજી આવનારી પેઢીને મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે કેવડિયા નજીકના ભૂમલ્યા ગામે જમીન સંપાદન કરનાર અને તેને આ કાર્યક્રમ સુધી લાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણેય જિલ્લા લેવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજના જૂના એકડા પાટીદાર સમાજના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, ઉપપ્રમુખ આઈસી પટેલ, મંત્રી આઈસી પટેલ, સમાજના આગેવાન દિનેશભાઈ પટેલ, ખોડલધામ પ્રમુખ નરેશભાઈ પટેલનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ખોડલધામ તરફથી એકતાનગર ખાતે સેવા આપી રહેલ સરકારી અધિકારી કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. દીપક જગતાપ, ચેનલ ટીવી, રાજપીપળા. મુકામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ આપ જ્યાં ઊભા છો તે જગ્યા ખરીદી અને આ એક સંકુલ બનાવવા માગે છે, જેમાં અતિથિ ભવન સાથે સાથે શિક્ષણ માટેના અહીંયા ભવન બનશે અને આરોગ્યનું પણ ભવન બનશે. ત્યારે આ રાજપીપળાની અમારી દિનેશભાઈ અને આખી ટીમ ને હું લાખ લાખ અભિનંદન આપું છું કે અહીંયા જલ્દીથી આ ભવન સંકુલ આકાર પામે. સાહેબ, ગૃહમાં ચર્ચા થઈ રહી છે, ભાજપ કોંગ્રેસ બંને કહે છે કે કોર્ટ મેરેજ થાય તો મા બાપ હોવા જોઈએ, એક પાટીદાર નેતા તરીકે આપ શું માનો છો? કોંગ્રેસ ભાજપ જે કહેતી હોય કે હું એમ કહું બધા શાંતિથી જીવે, સારી રીતે જીવે. લગ્નની વાત છે સાહેબ, લગ્ન વખતે મા બાપ સાથે હોવા જોઈએ, મા બાપની હાજરી હોવી જોઈએ. આપ શું માનો છો? મા બાપ મેરેજ કરી દીધું. આજે એવી પરિસ્થિતિ છે, આજે 21મી સદીમાં આપણે જીવી છે. હું એમ માનું છું બધા ઇન્ડિપેન્ડન્ટ છે અને ઇન્ડિપેન્ડન્ટ વિચારો સાથે જીવાય. લોકોને ગમતું હોય મા બાપ સાથે રહેવું, લોકોને ન ગમતું હોય મા બાપ સાથે, બધાને પોતપોતાનો ઇન્ડિપેન્ડન્ટ વિચારો.